વલસાડમાં કોરોનાએ અજગઢી ભેટો લીધો છે. અજગઢી ભેટામાં રોજના 300 થી વધુ લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. રોજના 20 થી વધુ લોકો મોતને ભેટી રહ્યા છે. આવા સમયે કોરોના સંક્રમણ અટકાવવા વલસાડ હોલસેલ વેપારી મંડળે તારીખ 16 એપ્રિલને શુક્રવારના ચિપ્પાનો દાણા બજાર બપોરે 2 વાગે બંધ કરવાનો નિર્ણય લીધો છે. વલસાડના અનાજ બજારમાં આખો દિવસ લોકોની ભીડ રહેતી હોય છે, જેના કારણે સંક્રમણનો ડર રહેતો હોય છે. આવા સંજોગોમાં તેમણે સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય લીધો છે. તેમના દ્વારા સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધી દુકાનો ચાલુ રહેશે, ત્યારબાદ તેઓ બજાર બંધ કરી દેશે. તેમના આ પગલે શહેરના અન્ય વેપારી મંડળો પણ અનુસરે એવી જરૂરી બન્યું છે. જત આજ રોજ અમારા હોલસેલ અનાજ વેપારી મંડળની કારોબારી કમિટીની મિટિંગ મળેલ હતી. તેમાં આ એ જે કોરોનાને લીધે જે અત્યારે જે અફરાતફરી ચાલી રહી છે અને અસંખ્ય કેસ નીકળી રહ્યા છે, એટલે આજે અમારી કમિટીની મિટિંગ મેળવીને અમે નક્કી કર્યું કે 16 તારીખને શુક્રવાર 16/4/2021 કે સવારે 8 થી 2 વાગ્યા સુધી અનાજ તથા કરિયાણા બજાર કમ્પ્લીટ ચાલુ રહેશે અને 2 વાગ્યા પછી કમ્પ્લીટ બંધ થઈ જશે. અને બપોરે 2 વાગ્યા પછી અનાજ બજાર કે કરિયાણું બજાર કે કોઈ બી વસ્તુ ખુલ્લું રહેશે નહીં. પૂરું એક આખું અઠવાડિયું સવારે 8 થી 2 વાગ્યા સુધી 16/4/2021 થી 24/4/2021 સુધી આખું વીક સવારે 8 થી 2 વાગ્યા સુધી જ અનાજ બજાર કરિયાણું બજાર સંપૂર્ણ ચાલુ રહેશે ને ત્યાર પછી 2 વાગ્યા પછી બજાર સંપૂર્ણ બંધ થઈ જશે. આ કોરોનાની મહામારીને લીધે આ નિર્ણય લેવામાં આવેલ છે. બીજું કે અનાજ બજારમાં કે કોઈ બી ગાડી આવતી 2 વાગ્યા પછી અમારે ખાલી કરવાની રહેશે, કારણ કે બહારથી જે ગાડી આવે તે લોકોને અમારે ઊભા નહીં રખાય. એટલે ગાડીઓ ફક્ત ખાલી થશે, પણ અનાજ બજારમાંથી કોઈને માલ મળશે કે કોઈ બી વસ્તુ મળશે વેચાણ બધું બંધ થઈ જશે. અને સોશિયલ દરેક આજે વલસાડના ગ્રાહકોને અમે જાણ કરી છે, કોઈ બી વસ્તુની બજારમાં અછત નથી. તમને કોઈ બી વસ્તુ જે જોઈએ તે બજારમાં માલ મળશે. એટલે એવું પણ ના કરતા કે ભાઈ માલ નહીં મળશે આપણે ધસારો કરી દેવાનો. એટલે આપણે સંક્રમણ જાળવવાનું રહેશે, કોઈ બી હિસાબે બધાએ સોશિયલ ડિસ્ટન્સ જાળવીને કામ કરવાનું રહેશે. એટલે 16/4 થી 24/4 સુધી વલસાડ બજાર અનાજ બજાર કરિયાણું બજાર 8 થી 2 વાગ્યા સુધી ચાલુ રહેશે. કોવિડને લઈને લોકોને શું મેસેજ આપવાનો છે? કોવિડને લઈને તો અમે તો ભાઈ કે અનાજ બજારમાંથી કે ભાઈ સોશિયલ ડિસ્ટન્સ જાળવો, બને તેટલું કાંઈ ઘરમાં રહેવો, ઘરની બહાર કોઈ નીકળવો નહીં, માસ્ક પહેરીને રહેવું,